મિત્રો, ગાંધીને જાણવું હોય તો ગાંધી આશ્રમમાં જવું પડે, અને સરદારને જાણવા હોય તો જવું પડે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને આ બંને સ્થળોને જોડતી કડી એટલે સી પ્લેન. જી મિત્રો, દેશની સૌ પ્રથમ સી પ્લેન સેવા ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે, જે આપણા સૌ માટે ગર્વ લેવા જેવી બાબત છે. તો ચાલો સૌ પ્રથમ આ સી પ્લેનમાં વર્ચ્યુઅલી ઉડાન ભરીએ. ગુજરાતનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સી પ્લેન પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના અવસરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દેશના સર્વપ્રથમ એરોડ્રોમનું લોકાર્પણ કરી અમદાવાદ સહિત ગુજરાતને નવું નજરાણું ભેટ ધર્યું છે. ગુજરાતની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે પ્રધાનમંત્રીએ અમદાવાદથી કેવડિયા સુધીની દેશની સૌ પ્રથમ સી પ્લેન ઉડ્ડયન સેવાનો કેવડિયાથી શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી કેવડિયાથી સાબરમતીની સી પ્લેનની સર્વપ્રથમ ઉડાનના સૌ પ્રથમ પ્રવાસી બન્યા હતા. સી પ્લેનમાં સવાર થતા પહેલા પ્રધાનમંત્રીએ કેવડિયામાં ઉપસ્થિત અધિકારીઓ પાસેથી સી પ્લેન પ્રોજેક્ટ અંગેની ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી પ્રથમ ટ્રીપમાં કેવડિયાથી અમદાવાદમાં સાબરમતી નદી ખાતે ઉતરાણ કર્યું હતું. ટોટલ 18 સીટ હૈ ઇસ જહાજ મે, ઓર ઉસમે સે દો પાયલટ કી સીટ હૈ, એક અટેન્ડન્ટ કી સીટ હૈ, ઓર 15 સીટ પેસેન્જર્સ કે લિયે હૈ. જો ફેર્સ હૈ 1500 રૂપિયે સે શરૂ કરકે 5000 રૂપિયે તક કે ફેર્સ રહેંગે. યે ફ્લાઇટ ઉડાન કે તહેત કરી જા રહી હૈ, તો ઉસકે જો ભી નિયમ કાનૂન હોંગે ઉસકે હિસાબ સે હમ યે ફ્લાઇટ ઉડાયેંગે. જે બધું ફોરેન કન્ટ્રીમાં હતું એટલું જ સારી વસ્તુ આપણે અહીંયા થઈ રહી છે. સારી વસ્તુ છે કે લોકોને ડોમેસ્ટિક ટુરિઝમને ખાસું પ્રમોશન મળશે. બહુ સારો પ્રોજેક્ટ લાગી રહ્યો છે. અહીંથી કેવડિયા સુધી સી પ્લેનમાં જવાનું એક અનોખું જ મહત્ત્વ છે. આનું વિચાર છે કે ક્યારેક મોકો મળશે તો અમે પણ જઈશું. સી પ્લેનની વિશેષતા અને તેના ઇતિહાસ વિશે જાણીએ તો સી પ્લેનની શોધનો શ્રેય ફ્રાન્સના હેનરી ફેબરને જાય છે. વર્ષ 1910માં તેણે 50 હોર્સ પાવરવાળું સી પ્લેન ઉડાવ્યું હતું. બ્રિટિશ કંપની સુપર મરીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ઈસવીસન 1919માં સૌ પ્રથમ ફ્લાઇંગ બોટ સર્વિસ શરૂ કરી હતી. 1930માં અમેરિકા અને યુરોપ વચ્ચે વાહન વ્યવહારના એક માધ્યમ તરીકે સી પ્લેનનો બહોળો ઉપયોગ થવા લાગ્યો, જેણે સાઉથ અમેરિકા, આફ્રિકા અને એશિયા વચ્ચે વાહન વ્યવહારના નવા દ્વાર ખોલી આપ્યા હતા. અમદાવાદ આવેલા ટ્વીન ઓટર્સ સી પ્લેનની વાત કરીએ તો તેનું વજન 3377 કિલોગ્રામ છે. 1419 લીટર ક્ષમતાની વળતર ટાંકી ધરાવે છે. મહત્તમ 5670 કિલોગ્રામ વજન સાથે ઉડી શકે છે. સી પ્લેન 15.77 મીટર લાંબુ અને 5.94 મીટરની ઊંચાઈ ધરાવે છે. જોકે સી પ્લેન સામાન્ય પેસેન્જર પ્લેનથી એકદમ જુદું પડે છે. પરંપરાગત પેસેન્જર પ્લેન સંપૂર્ણ કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે, જેથી સામાન્ય પેસેન્જર પ્લેનના પાયલટ માટે લેન્ડિંગ અને ટેકઓફ એ મુખ્ય કામગીરી રહે છે, જ્યારે સી પ્લેનમાં કમ્પ્યુટર કંટ્રોલ્સ હોતા નથી. વળી તે ઓછી ઊંચાઈ પર ઉડે છે, જ્યાં પાયલટના હાથમાં જ તમામ નિયંત્રણ હોય છે. એરોપ્લેન જમીનની સ્થિર સપાટી પર લેન્ડિંગ અને ટેકઓફ કરે છે. સી પ્લેનનું ટેકઓફ અને લેન્ડિંગ તરલ અને ગતિશીલ એવી જળ સપાટી પર થાય છે. આથી સી પ્લેનના પાયલટની કામગીરી વધુ પડકારજનક હોય છે. આમ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી ગુજરાતના લોકો સી પ્લેનની મજા માણતા તો જોવા મળશે જ, સાથે જ ગુજરાતની યશકલગીમાં વધુ મોરપીચ ઉમેરાતા ગુજરાત વિશ્વના પ્રવાસન ક્ષેત્રમાં ઉભરીને આવે તો નવાઈ નહીં. ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ.